ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા આપણે પ્રકરણ નંબર 6 માં જઈએ છીએ કે 20 ખાનાના બીજી રીતે બનાવેલા ખાનાઓ શોધો અને તેમાં પણ રંગ પૂરો. તો જુઓ, તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કે 20 ખાનાથી 20 ખાના એટલે કે 20 ચોરસ ખાનાથી અલગ અલગ પ્રકારના લંબચોરસ બનાવી શકાય. તો એ કયા આધારે થઈ શકે? તો તમે એના 20 જે ઘડિયામાં આવતા હોય તે ઘડિયાની મદદથી પણ તમે બનાવી શકો. તો પહેલો તો એમ કીધું છે કે 20 ખાનાના લંબચોરસમાં રંગ પૂરો. પછી એમ કીધું છે તમે જે લંબચોરસમાં રંગ પૂર્યો અને લંબચોરસ બનાવ્યા 20 ખાનાના તેની લંબાઈ અને પહોળાઈ જણાવો. તો આપણે એ જણાવીએ અને એની સાથે સાથે તમે જે આ જોઈ રહ્યા છો એને કઈ રીતે શોધી શકાય તે પણ જોઈએ. અને તેમાં શું છે કે એક ખાનું લઈએ, એક ખાન અને એટલે કે એક પહોળાઈ અને 20 લંબાઈ એટલે 20 સીધા. જો તમે જોઈ શકતા હશો કે આ સીધું 20 એક જ ખાનું અને સીધા 20 ખાના સુધીના લાંબા લીધા એટલે 1×20 કરતાં પણ 20 ખાનાનું લંબચોરસ બની જાય. એવી રીતના જ બીજું તો બે પહોળાઈ લઈએ તો 2ના ઘડિયામાં 20 આવે ને તો 2×20 એટલે કે 2 જો પહોળાઈ લઈએ તો 10 લંબાઈ લેવી પડે. જેમ કે અહીં લીધી છે 2 પહોળાઈ લીધી હતી તો 10 લંબાઈ મળી ગઈ. એ રીતે તો ચાલો હવે કયા ઘડિયામાં આવે છે? 3ના ઘડિયામાં તો નથી આવતું તો 4ના ઘડિયા યાદ કરો તો 4×5=20 એટલે કે 4 પહોળાઈ લેવ તો 5 લંબાઈ લેશું અને તેના 20 ખાના મળી જશે. તમે અહીં જોઈ શકતા હશો કે 4×5 વાળા પણ છે. આનું ઊંડું પણ કરી શકાશે તો 5×4 હવે 5 પહોળાઈ લઈએ અને 4 લંબાઈ લઈએ તો પણ 20 ખાનાનો લંબચોરસ બની જશે. હજી પણ બનશે 5×20 પછી 20×21 એટલે કે 20 ખાના સરળ અને તેને એક સાથે ગુણી તો બને ને 20×21 એટલે કે આટલી રીતે તમે લંબચોરસ બનાવી શકો છો. તો આ 20 ખાનાના લંબચોરસ બનાવવા માટે 20 ખાનાનો ઉપયોગ કરીને લંબચોરસ બનાવી શકાય અને તેની અલગ અલગ લંબાઈ અને પહોળાઈ લઈ શકાય છે. જોયું ને? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પાના નંબર 6 ઉપરના દાખલાઓ જોઈએ. તેમાં કઈ બંગડીઓની રમત આપી છે આપણે જોઈએ કે સરિયામાં 18 બંગડીઓ છે, મીના તેના સમૂહ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. કોઈ પણ બંગડી બાકી ન વધે તે રીતે 2, 3, 6, 9 અને 18ના સમૂહમાં મૂકી શકે છે. જો તે એક બંગડીનો સમૂહ બનાવે તો તેની પાસે કેટલા સમૂહ બનશે? બંગડીઓની સંખ્યા આપી છે 18 અને મીના શું કરે છે? તેનો સમૂહ બનાવે છે એટલે કે એક બંગડીનો સમૂહ બનાવે પછી બબ્બેની જોડી બનાવે કે 2 બંગડી બીજી 2 બંગડી બીજી 2 બંગડી એવી રીતના 18 બંગડીઓ સુધી ગોઠવે છે. તો એવું કહેવામાં આવ્યું છે એક પણ બંગડી ન વધે એવી રીતના સમૂહ બનાવો. અહીં ઘણી બધી સંખ્યાઓ આપી છે બંગડીઓની કે 18 બંગડીઓ હોય, 24 બંગડીઓ હોય, 5 બંગડીઓ હોય તો તમે એને કેવી રીતના સમૂહમાં ગોઠવશો? તો એ ગોઠવવા માટે ઈઝી છે. શું કરવું પડે? 18 જે ઘડિયામાં આવતા હોય એટલે કે 18 જે ઘડિયામાં આવતા હોય તે ઘડિયા લેવાના એટલે કે 18ના અવયવો લેવા પડે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બંગડીઓને ગોઠવવાનો પ્રયત્ન કરીએ. 18ની 18 બંગડીઓ હોય તો તેને ગોઠવવી હોય સમૂહમાં તો કઈ રીતે ગોઠવાય? તો એનો એક જ ઉપાય છે. આ બધી સંખ્યાઓને આપણે શોધવી હોય તો શું કરવું પડે? તો આ બધી સંખ્યાઓના અવયવો શોધવા પડે. અવયવો એટલે શું? કે 18 જે ઘડિયામાં આવતા હોય એ બધા અંકો એના અવયવો કહેવાય. ધારો કે 18 લઈએ છીએ તો 18 કયા ઘડિયામાં આવે? પહેલાં તો 1 વડે ગુણીએ. ધારો કે 18ને 1 વડે ગુણો. આ રીતે જુઓ 1ને 18 વડે ગુણતા 18 જ આવશે, આવે ને? હવે 2 વડે ગુણીએ તો 2×9=18 એટલે આ બંને એના અવયવો થશે. હવે આગળ જોઈએ 3ના ઘડિયામાં પણ આવે છે 3×6, 3×2=6, 3×6=12, 3×4=15, 3×6=18 એટલે 3×6=18 એટલે કે 3 અને 6 એ બંને એના અવયવો થશે. હવે હજુ આગળ જોઈએ 4ના ઘડિયામાં આવે છે 4×2=8, 4×4=12, 4×6=24 નથી આવતા એટલે 18×18 એવું પણ થાય ને એટલે આ બધા એના અવયવો કહેવાય. કોણ? 1, 2, 3, 6, 9 અને 18 આટલા બધા એના અવયવો કહેવાય એટલે આ બધા સમૂહ બનાવતા આ બંગડીઓ વેચાઈ જશે, સમૂહમાં વેચાશે આટલા સમૂહમાં. એટલે કે એક બંગડીનું સમૂહ બનાવો તો 1, 1, 1, 1 18 બંગડી આવી જશે. જો 2 બંગડીનું સમૂહ બનાવો તો 9 જૂથ બનશે. કેટલા જૂથ બનશે? 9 સમૂહ બનશે.
અને ત્રણ બંગડીનો સમૂહ બનાવતા આ રીતે ત્રણ બંગડી, બીજી ત્રણ બંગડી, બીજી ત્રણ બંગડી, આ રીતે કેટલા સમૂહ બનશે? છ સમૂહ બનશે ત્રણ ત્રણ બંગડીના. એવી રીતના 18 બંગડીઓ પૂર્ણ થશે. એટલે જો આવો સમૂહ બનાવવાનો હોય અને તમારે શોધવાના હોય કે એક પણ બંગડી ન વધે કે કોઈ પણ સંખ્યા હોય તો તેના અવયવો શોધવા પડે. તો 18 જે ઘડિયામાં આવતા હોય, જે ઘડિયામાં આવતા હોય તે અંક 18 નો અવયવ કહેવાય. તો એક તો ખરો જ એક દરેક સંખ્યાનો અવયવ છે. એક એ દરેક સંખ્યાનો અવયવ છે. બે બે અવયવો એવા છે કે જે દરેક સંખ્યામાં હોય હોય ને હોય. એક તો દરેક સંખ્યાનો અવયવ છે અને સંખ્યા પોતે એ દરેક સંખ્યાના અવયવો કહેવાશે. બરાબર ને? એટલે એક અને 18 તો ખરા. પછી બે મળ્યા, ત્રણ મળ્યા, છ મળ્યા અને નવ મળ્યા અને આપણે 18 ગયું. એટલે આટલાનો સમૂહ બનાવતા બંગડીઓ ગોઠવાય જશે. આપણે જોઈ લીધું. એવી રીતના 24 આપણે શોધીએ તો 24 એક તો આવશે જ, કારણ કે એકને 24 સાથે ગુણીએ તો 24 મળી જાય. એટલે એક એક બંગડીનો સમૂહ બનાવશો તો 24 બંગડીઓ આપોઆપ વેચાઈ જશે. એવી રીતના 24 બંગડીઓનો સમૂહ બનાવો તો એક જ બંગડીનો એક જ સમૂહ બનશે. 24 બંગડી એક જ સમૂહમાં ગોઠવી દેશ. બરાબર ને? તો 24 બંગડીઓ એક સમૂહમાં ગોઠવાશે એટલે 24 પણ આવશે. એટલે 1 અને 24 એ બંને તેના અવયવો છે. આપેલી સંખ્યાના 1 અને સંખ્યા પોતે બે અવયવો તો મળે. 1 એ સૌથી નાનો કહેવાશે અને 24 એ સૌથી મોટામાં મોટો અવયવ ગણાશે. કેમ? કારણ કે સંખ્યા પોતે પોતાનો મોટામાં મોટો અવયવ છે. ચાલો હવે બીજા આગળ જોઈએ. તો બેના ઘડિયામાં આવે છે 12 2 24. એટલે 12 અને 2, 12 2 24. એટલે 12 અને 2 બંને મળ્યા. તમે જો 2 2 સમૂહ બનાવશો તો 12 સમૂહ બનશે. અને 12 સમૂહ બનાવશો, 12 બંગડી એકની અંદર ભેગી કરશો તો 2 સમૂહ બનશે. એવી રીતના આગળ 24 બીજા કયા ઘડિયામાં આવશે? 3ના ઘડિયામાં આવે છે. જુઓ તો 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 3 8, 3 8 24. તો 3 8 24 એટલે 3 અને 8 એટલે 8ના ઘડિયામાં પણ આવે છે. એટલે 3 8 24. હવે આગળ જુઓ, 4ના ઘડિયામાં આવે છે. 4 6 24. તો 4 અને 6, 4 અને 6 એટલે 4 6 24. એટલે આટલા બધા 24ના અવયવો છે. એટલે આટલા બંગડી આ રીતે ગોઠવી શકાય. 2ના સમૂહમાં પણ ગોઠવી શકાય, 3 ભેગી કરીને પણ ગોઠવાશે, આ રીતે ગોઠવાશે. આ બધા અવયવો શોધતા આપણે સમૂહ બનાવવાની સમજ પડશે. ચાલો આગળ જોઈએ. 1 5ના અવયવ તો 1 અને 5 જ મળશે, બીજો કોઈ અવયવ નથી કે 5ને ભાગી શકે. ચાલો 9ના અવયવો જોઈએ તો 1 અને 9 તો ખરા જ, અને બીજા કોણ? 3 3 4 9 એટલે 1 3 ને 9. ચાલો 7ના કોઈ અવયવ નહીં પડશે, 1 અને 7 જ આવશે. 2ના 1 અને 2, 2 જ અવયવો મળશે. બરાબર ને? હવે 1 10ના 2ના ઘડિયામાં આવે છે. 2 5 10, બરાબર ને? અને 10 1 10. ચાલો 1 નો 1. ચાલો 20ના 1 અને 20 તો ખરા જ, પણ 2 એ દાન 20 અને બીજું કોણ આવશે? 4 25, એટલે આટલા અવયવો 20ના મળશે. ચાલો 10ના કોઈ અવયવ નથી, અવિભાજ્ય સંખ્યા છે એટલે 1 અને 13. 21ના અવયવો 1 3 9 3 7 21, ઓકે. 3 અને 7, 3 7 21 એટલે 7 અને 3 બંને ગણાશે. અને 21ના પણ અવયવ 21 પણ ગણાશે એનો અવયવ, ઓકે. હવે આગળ જો આ બધા અવયવો પાડ્યા, બરાબર ને? હવે જેના 2 જ અવયવો મળ્યા છે એ સંખ્યા 1 અને સંખ્યા 8, અહીં તમે જોઈ શકતા હશો 1 અને સંખ્યા 8 એવા ઘણા બધા છે. આવ્યા જો 2, અહીં જોઈ શકતા હશો આ 13, એ સંખ્યા 8 અને 1 એ બંનેના અવયવ, સંખ્યાના અવયવો હોય હોય ને હોય, એ બંને અવયવો હોય તો 2થી વધારે અવયવ ન મળે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. 2 જ અવયવો મળે એટલે કે 1 અને સંખ્યા 8, એ સિવાયનો બીજો અવયવ ન મળે તો તે સંખ્યા કેવી કહેવાશે? આ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. આ બધી અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. અને જેને 2થી વધારે અવયવ મળતા હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય.